આજે આપણે ચા સાથે નાસ્તામાં આપી શકાય તેવા ગગન ગાંઠિયા બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. ગગન ગાંઠિયા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ મેદો લીધો છે. તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું. 5 ચમચી અજમો લીધો છે, તેને 2 હાથ વડે મસળી તેને પણ એડ કરીશું. 5 ચમચી જીરું લીધું છે, જે મેં અધકચરું વાટી લીધું છે તે એડ કરીશું. 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે તે એડ કરી લઈશું. તો તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું. તેલ આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે, તો તેને બરાબર હલાવી અને જોઈ લઈશું કે આ રીતે મુઠ્ઠી પડે છે કે નહીં. તો બસ આપણે આટલું મોણ કરવાનું છે. હવે તેમાં પાણી એડ કરી તેનો ડો તૈયાર કરી લઈશું. તો પૂરીનો સોફ્ટ ડો તૈયાર કરવાનો છે આપણે. ડોને બહુ હાર્ડ નથી કરવાનો. નોર્મલી આપણે પૂરીમાં જે ડો બનાવીએ છીએ તેવો જ ડો રાખવાનો છે. તો હવે તેને ઢાંકી 15 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણે પૂરીની ઉપર ગ્રીસ કરવા માટે એક ડો તૈયાર કરી લઈશું. તેની માટે 1 બાઉલમાં 2 ચમચી ચોખાનો લોટ લઈશું અને તેમાં 4 ચમચી તેલ એડ કરીશું. તો અત્યારે આપણે આટલું જ તેલ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે આપણે પૂરી ઉપર ગ્રીસ કરવાનું હશે ત્યારે જરૂર પડશે તો વધારે તેલ એડ કરી લઈશું. તો હવે તેને સાઈડ પર મૂકી દઈએ અને ગગન ગાંઠિયા માટે જે ડો તૈયાર કર્યો છે તેને ચેક કરી લઈએ. તો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો સહેજ તેલ રેડી, તેને બરાબર મસળી એકદમ સોફ્ટ કરી લઈશું. તેમાંથી 1 લુઓ અલગ લઈ લઈશું. નેવું રસિયા ઉપર થોડો લોટ પાથરી તેને વણી લઈશું. તમે તેલથી ગ્રીસ કરીને પણ વણી શકો છો, પણ કોરો લોટ પાથરવાથી ફટાફટ વણાય છે. તો આ રીતે શક્ય હોય તેટલી મોટી પૂરી વણી લેવાની છે આપણે. તો તેને ચોખાના લોટ અને તેલથી ગ્રીસ કરી લઈશું. આખી પૂરી પર ગ્રીસ કર્યા બાદ તેને એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી લઈશું અને તે ભાગમાં પણ ગ્રીસ કરી લઈશું. પછી તેને સામેની સાઈડેથી પણ ફોલ્ડ કરી લઈશું અને ફરી એ ભાગ પર ગ્રીસ કરી લઈશું. હવે તેને બાજુમાંથી ફોલ્ડ કરી લઈશું અને તેના પર પણ ફરી ગ્રીસ કરી લઈશું અને જે બાકી વધ્યો છે છેડો એને પણ ફોલ્ડ કરી લઈશું. આમ આપણે તેના બધા જ લેયર વચ્ચે ગ્રીસ કરી લીધું છે. હવે થોડો કોરો મેદો લઈશું અને તેને સ્ક્વેર યા રેક્ટેંગલ શેપમાં વણી લઈશું. તો બસ આ જ રીતે તેને સ્ક્વેર યા રેક્ટેંગલ શેપમાં વણતું જવાનું છે. અને તેને ભાખરી જેટલો પાતળો કરવાનો છે. તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું. તો એને ચપ્પા યા પીઝા કટરની મદદથી આ રીતે પાતળી સ્લાઇડોમાં કટિંગ કરી લેવાનું છે. હવે એક કડાઈમાં મેં તેલ ગરમ થવા મૂક્યું હતું, તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં સમાય એટલા ગગન ગાંઠિયા એડ કરીશું આપણે. હવે તેને સારી રીતે ક્રિસ્પી તળી લેવાના છે. તો આપણા ગગન ગાંઠિયા મસ્ત ફૂલી રહ્યા છે.
તો તેના લેયર પણ અલગ અલગ થવા લાગ્યા છે. તો બસ હવે તે ક્રિસ્પી તળાઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું. તો ગગનગાંઠિયાને આપણે ચા, કોફી, બેસનની કઢી, લીલા મરચાં, ડુંગળી કોઈ બી વસ્તુ સાથે સર્વ કરી શકીએ છીએ. આપણે અહીં ચા સાથે સર્વ કર્યા છે તો તમે જોઈ શકો છો ગગનગાંઠિયા મસ્ત ફૂલેલા છે અને તે સોફ્ટ અને ક્રિસ્પી પણ છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.